वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओमवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ જય શ્રી ઘન શ્યામ મહારાજની જય કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ચોથું તરંગ ત્યાંમું ભગવાન શ્રી હરિ લીંબડી શહેરમાં બિરાજમાન છે લીંબડીના દરબાર રાજા ઠાકોર હરિસિંહજી મહારાજે સંતોનું ભક્તોનું પૂજન કર્યું એનો મહિમા અદ્ભુત ગાયો જગતની કેવી રીત છે અને સત્સંગની કેવી રીત છે ની વાત કરી હવે ભગવાન શ્રીહરી દરબાર ને ટકોર કરે છે રાજાને ભગવાન ઘણી મોટી વાત કરે છે આપણે સાંભળશું શ્રીહરિ કહે તબન સે ચલત ભયે તે તહેવા સુધર્મ એ હે જાન સાર અસાર શ્રીહરિ કહે તબશે ચલત ભય તેધર્મ એ હે જાન ના સાર અસાર ભગવાન શ્રીહરિ ચાલવા માટે તૈયાર થયા અને ત્યારે ઠાકોર સાહેબને કહ્યું દરબાર સાર અને અસાર વસ્તુને જાણવી એ રાજાનો ધર્મ છે અતિ મહાન એક વાત એક લાઈનમાં તો શ્રીજી મહારાજે આખી રાજધર્મની વાત કરી દીધી મહારાજના થોડા શબ્દો પ્રસાદીને સાંભળીએ આપણે ધર્મની રક્ષા કરવા માટે પરમેશ્વર રાજ્ય આપે છે ત્યારે જે ધર્મની રક્ષા ન કરે તેનું કાર્ય જરૂર બગડે છે જગતના જે સાધુ સંતો છે તેમના જેવા આ સાધુ સંતો નથી તેમના અને આમના ધર્મ દેખીને તમારે એ અંગે ચોક્કસપણે જાણવું જોઈએ ધર્મને યથાર્થ રીતે જાણવો અને સમજવો તે અતિ કઠણ કામ છે ધર્મને જાણવો એ કેવું કામ છે કેવું કામ છે ચોક્કસ કયો કેવું કામ છે અઘરું છે હું તમને બે ત્રણ એક્ઝામ્પલ આપું એક સૈનિક સરહદ ઉપર ઉભો છે અને સામી સેના એટલે વિધર્મની સેના બીજા દેશની સેના

સાધુના ધર્મ શિક્ષાપત્રી વાંચો છો તમે મહારાજે ગાગરમાં સાગર ભર્યો એટલે શિક્ષાપત્રી ગાગરમાં સાગર સમાય નહીં પૂજ્યપાત ગુરુજીએ શિક્ષાપત્રી ભાષ્યની કથા કરી છે કેટલા વર્ષોથી આ કથા ચાલે છે એક વાર સાંભળવી જોઈએ એકવાર તમે નહીં અમે પણ ધર્મને ભૂલી જઈએ છીએ ઘણી વાર અઘરું છે સમયને જોઈને સંજોગને જોઈને સવારે આપણે પ્રભાતયું ગાઈએ આ એક ધર્મની મર્યાદા છે સવારે પ્રભાતયું ગાવું જોઈએ પણ સવારના પૂરમાં સાડા ચાર વાગે જાગીને પોઢણિયું ગાઈએ તો સમજવા જેવી રીતો છે આ બધી ધર્મ એટલે શું કરવું ને શું ન કરવું એ જ ને શું બોલવું શું ન બોલવું શું જોવું શું ન જોવું સમજો છો ને તમે આ ધર્મની વાત છે શું ખાવું શું ન ખાવું આ ધર્મની વાત છે મહારાજના શબ્દોને થોડા આપણે સમજતા જઈએ આજે સમજવા છે ધર્મને યથાર્થ રીતે જાણવો સમજવો તે અતિ કઠણ કામ છે જ્યારે સારા ધર્મ વાળાનો સંગ થાય છે ત્યારે ધર્મની ઓળખાણ થાય છે ધર્મની ઓળખાણ ક્યારે થાય છે આ સિદ્ધ ભગત આંખો બંધ નથી કરવાની આજે તો આંખ ને કાન બે ખુલ્લા રાખવા પડશે ધર્મવાળાની ઓળખાણ ક્યારે થાય છે સોરી ધર્મની ઓળખાણ ક્યારે થાય છે તો ધર્મવાળા નો સંગ કરે સારા ધર્મવાળાનો સંગ કરે ત્યારે ધર્મની ઓળખાણ થાય છે મહાભારતમાં આ સેમ વાત ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગત સપંથા તમે મહાભારત વાંચો દુર્યોધન દુર્યોધનને ધર્મની કેટલી બધી ખબર હતી દુર્યોધન મહાભારતમાં બોલે છે જાનામી ધર્મમ મને ખબર છે ધર્મ શું છે ઉપદેશની જરૂર નથી જાનામી ધર્મમ પ્રવૃત્તિ તમે વાલ્મિકી રામાયણમાં રાવણની વાતો સાંભળો ક્યારેક વાંચો સમય કાઢીને ભગવાન રામ જે બોલ્યા છે ને એના કરતાં પણ ઉત્કૃષ્ટ રાવણ બોલ્યો છે રામ ની વાતો કરતાં પણ રાવણ ની વાતો વધારે તેજસ્વી છે બોલવું એ ધર્મ નથી પાળવું એ ધર્મ છે પણ આપણે ધર્મની મર્યાદા કેવી કરી નાખી હવે પરાઈ નારી દેખીને નયન જેના આમ તેમ ડોલે અને સભા થઈને પાછો બ્રહ્મચર્ય પર બોલે અનિતિથી ભર્યું જીવન જેનું અને પાછો નીતિ પર બોલે કઈક સમાજનું દ્રશ્ય ચારે બાજુ આવું થઈ ગયું છે દુર્યોધન જેવું રાવણ જેવું ત્રેતાયુગમાં એક જ અસુર હતો એનું નામ હતું રાવણ માણસનો અહંકાર રાવણ અને દુર્યોધન ને પાછો પાડે એવો છે હરિભાઈ કોઠારી કેટલું સરસ એનું આ કાવ્ય મને એટલું બધું ગમે તું પાંડવ તું કૌરવ તું રાવણ તું રામ હૈયાના કુરુક્ષેત્ર પર પડપળનો સંગ્રામ આપણે બાજુવાળા સમજીએ છીએ આપણી આપણી ભૂલ હોય છે અંદર કોઈક રાવણ જેવું છે અંદર એકાદ કુંભકર્ણ બેઠો છે કેવી મહારાજે વાત કરી ચાર વાત છે સાંભળો રાજાનો ધર્મ છે સાર અને અસારને જાણવો દરબાર અત્યારે મારા સાધુ નું પૂજન કર્યું આ હરિભક્તોનું પૂજન કર્યું તમને ખૂબ ભાવ થયો ખૂબ મીઠી મીઠી વાતો કરી તમને પશ્ચાતાપ પણ થાય છે અમે આવું પવિત્ર જીવન નથી જીવી શકતા પરંતુ દરબાર તમે રાજા છો તમારે સત્ય અને અસત્ય સાર અને અસાર સાચું અને ખોટું સમજવું જોઈએ જો રાજા સત્ય અસત્યને ન સમજે તો રાજા દ્વારા અસત્યને પ્રોત્સાહન મળે અસત્યને પ્રોત્સાહન મળે અસત્ય ફૂલે ફાલે અસત્ય ફૂલે તો શું થાય સત્ય દબાય સત્યની હત્યા થાય સત્યની હત્યા થાય રાવણ શા સંધ્યા કરનારો હતો વેદ પાઠી બ્રાહ્મણ હતો એને યજ્ઞ કરીને તો શંકરને એવા વશ કર્યા હતા ધારે ત્યારે શિવજીને પ્રગટ કરતો એને અભક્ત કહેવાય અસુર કહેવાય કે ભક્ત કહેવાય મોન્ટું ભગત પણ રાવણ જ્યારે સત્તાના મદમાં આવે રાવણ જ્યારે સત્તાના અભિમાનમાં આવે ત્યારે ગમે તે પગલું ભરેને કોઈ રોકી નહોતું શકતું આપણી એક પરંપરા હતી અત્યાર સુધી કોઈ પણ રાજા રાજા બને ને તો પણ એની બાજુમાં એક ખુરચી હોય એના પર પુરોહિત બને બેસે જેમ કે ભગવાન રામચંદ્રજી રાજા હતા પણ રાજપુરોહિત કોણ હતા ગુરુ વશિષ્ઠ ગુરુ વશિષ્ઠ આવે ને તો રામને નીચે બેસી જવું પડે એમના પગ ધોવા પડે કોઈ પણ નિર્ણય કરવાનો હોય મહત્વનો ત્યારે વશિષ્ઠની આજ્ઞા હોય એવી રીતે 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 નિર્ણય નિર્ણય થતો સુધીના રાજા મહારાજાઓ આવી કરતા રજવાડા બહુ સારી ચાલતા ચોખ્ખીન ચટ વાત છે મહારાજે સંપ્રદાયના આચાર્ય તરીકે સ્થાપના કરી એટલે સંપ્રદાયના રાજા બન્યા એવું જ કહેવાય ને આચાર્ય એટલે સંપ્રદાયના રાજા બે દેશ ગાદી સ્થાપી આચાર્યોની સ્થાપના કરી બે દેશના આખા સુકાની રાજા તરીકે આચાર્યો પણ મહારાજે આજ્ઞા કરી સત્સંગી જીવનમાં વાંચો પણ એનો ઉલ્લેખ છે કે તમે કોઈ પણ કામ કરો તો સંપ્રદાયના આગેવાન પાંચ સાધુને પૂછીને એ કહે એમ કરજો શા માટે શાસ્ત્રમાં લખ્યું રાજા હંમેશા આંધળો હોય કેવો હોય કેમ કે રાજાને દૂરનું દેખી દેખાતું જ સામે બધું ઓલવેઝ સારું જ દેખાતું હોય રાવણે શું કર્યું કેટલા બધા ઋષિઓની હત્યા કરી એટલો ઉદ્દંડ બન્યો ઋષિઓને માર્યા એનું લોહી કાઢ્યું એને પીલ્યા એનું લોહી પાછું ઘડાઓમાં ભર્યું અને ખૂબ રાવણની નિંદા થઈ ત્યારે ડરનો મારો રાવણ દૂર જઈને દૂર દેશાવરમાં ખબર ન પડે એમ જમીનની અંદર એ ઘડા ડાટા એણે એ જમીન મહારાજા જનકની હતી જનક પોતે સોનાનું હળ લઈને ખેડવા નીકળ્યા એ જ ઘડો લોહીનો ભરેલો હતો એ જમીન સાથે પેલા હળ સાથે અથડાયો જનકને થયું શું છે તપાસ કરી ખબર પડી કે ઘડામાં સોનું છે ચાંદી છે જમીનમાંથી ઘડા નીકળતા ને ચારું સોનાના ભરેલા ચાંદીના ભરેલા મહારાજા જનક એ ઘડાને બહાર કાઢે ખોલે જુએ એમાં એક નાની બાળકી એક નાની દીકરી રડતી હતી એક દીકરી હતી એ જનક મહારાજના પાલિતા દીકરી એનું નામ સીતા એનો જન્મ જ હતો રાવણની રાવણના વધ માટે અને થયું નિમિત્ત પાપનો ઘડો કોઈ પણ નો છાનો રહેવાનો નથી એટલા માટે મહારાજ કહે છે રાજાનો ધર્મ છે સાર અને અસારને જાણવો જાણ્યા પછી સત્ય હોય એને પ્રોત્સાહન આપવું અસત્ય હોય હોયનું દમન કરવું આ રાજાનો ધર્મ છે રાજા ધારે તો જ એની પ્રજામાં રાજા કે કોઈ મુખ્ય વ્યક્તિ તમારા પરિવારમાં મુખ્ય વ્યક્તિ રાજા સ્થાને છે બરાબર કોઈ સમાજ છે તે સમાજની અંદર જે પ્રમુખ છે એ રાજાના સ્થાને છે કોઈ મંડળ ચાલે છે તે મંડળની અંદર જે મોવડી છે મુખ્ય છે એ રાજાના સ્થાને છે સંતોનું મંડળ છે રાજાના સ્થાને છે સંપ્રદાય છે આચાર્ય છે રાજાના સ્થાને છે સાર અને અસારને જાણવું ભગવાને એ પદ સત્યની રક્ષા કરવા માટે આપ્યું છે કોઈ પણને આપણને આપેલી કોઈ પણ પ્રકારની મોટાઈ એ ભગવાને આપણી રક્ષા કરવા માટે નહીં કોની રક્ષા કરવા માટે ધર્મની રક્ષા કરવા માટે કેટલી સરસ આ નાની વાત થાય કે તમારો થાય એના કરતા વિજય સત્યનો થાય ધર્મનો થાય એ જ અતિ મહત્વનું છે ભગવાને કોઈ પણ પ્રકારની મોટ્ય ધર્મની રક્ષા માટે આપી છે એ ધર્મની જ્યારે રક્ષા થાય છે ત્યારે સહુની રક્ષા થાય છે ધર્મની રક્ષા નથી થતી ત્યારે બધાનું કામ બગડે છે સત્સંગી જીવનમાં એક પ્રસંગ આવે છે મહારાજે સંતોને વિચરણ કરવા માટે મોકલ્યા છે સંતો ગયા છે અને એ સમયમાં મહારાજની ઓળખાણ કરાવવા માટે સંતો ગામે ગામ ફરે લોકોને વ્યસનોથી દૂર કરે ધર્મ ધર્મની વાત કરે તે તે ગામોમાં ગામ ગુરુ બની બેઠેલા એવા અધર્મી બાવાઓ અખાડા જમાવીને બેઠા હતા પરિણામ આવ્યું નિયમ આપે આ મનુષ્યનો દેહ કેટલી સરસ કોઈ વાત લખી સમજાવી તમારી પચી પચાસ લાખની ગાડી હોય તો પણ તમે એમાં સારામાં સારો ગેસ નાખો ક્યારે કેરોસીન ન નાખો ક્યારે પાણી ન નાખો બચાવ પૈસા બચાવવા માટે બીજું કરો પણ ગાડીમાં આવું કંઈ ન કરો કરો પચીસ પચાસ લાખની ગાડીની આટલી માવજત કરો તો આ દેહ કેટલો કિંમતી અને આ દેહમાં ગમે તે નાખો સમજી શકાય એવું આ ગણિત છે સંતો આવી સરળ અને સાદી વાત કરીને લોકોને વ્યસનો છોડાવવા લાગ્યા એટલે લોકો કે પણ અમારા તો ગુરુ છે એને જ અમે બીડી લઈને જઈએ છીએ ત્યારે ગુરુ આશીર્વાદ આપે રાજી થાય છે સંતો કહે એને સાધુ ન કહેવાય સાધુ તો એ છે બેડી પીવે પણ નહીં અને બીજા પિતા એને પણ પીવા ન દે છોડાવે આનાથી તો નુકસાન છે લોકોએ છોડી ગુરુઓને બીડી મળતી બંધ થઈ અને ત્યારે તો કેવાતું જીસને પી નહીં ગાંજે કી કલી ઉસ લડકે છે તો લડકી ભી ભલી સંસ્કૃતમાં શ્લોકો લખી નાખ્યા તમાકુ તિલ માત્ર દાને તમાકુ તિલ માત્ર દાને તલ જેટલું તમાકુ પણ દાનમાં આપવામાં આવે તો ત્રણ પેઢી સ્વર્ગમાં પહોંચે બોલો ખબર નહીં પહોંચાડતી હવે આમાં ધર્મ કોને સમજાય બિચારા શ્રદ્ધા માણસને તેમ થાય કે આમ પાપ કરી મરી જાય એના કરતાં ત્રણ પેઢી સ્વર્ગમાં જતી હોય તો કોથળા ભાઈને આપી આવે ભલે ગુરુ તમાકુ પીધા કરે આપણે શું વાતો આવા શ્લોકો લખી કાઢ્યા ચાલતું તો એમ નહીં અત્યારે જબરજસ્ત ચાલે છે આ તો આપણે સારી જગ્યાએ બેઠા છીએ સારી જગ્યાએ અત્યારે ચાલે છે ભયંકર ચાલે છે મારે નામ ન લેવા જોઈએ એવા પાખંડીઓના બરાબર એવા દુષ્ટ માણસોના આ તો આપણે ઉજળી પરંપરામાં બેઠા છીએ ભગવાન સ્વામિનારાયણની આ સર્વોપરી સત્સંગની અંદર આપણને સ્થાન મળ્યું ને આ કથા સાંભળવા મળીને કરોડ જન્મના પુણ્ય છે અમે ઉત્તર ભારતના બાવાઓ સાથે રહ્યા છીએ અમે એક્ઝામ આપવા જતા ને દસ હજાર બાવા હોય કેટલા દસ હજાર સાધુ બ્રાહ્મણો એની વચ્ચે મારે એક્ઝામ આપવાની અને કેવા કેવા બધા મલ્લ જેવા હોય લઠ્ઠ હે ખાઈ પીને તાજા તગડા થયા હોય નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહું ખાઈ થયો હોય તાજો જેમ પાડો પખાલીનો પાડો સ્વામી આવી ઉપમા આપી પખાલીના પાડા જેવા થયા હોય બરાબર ખરેખર ખોટું નથી કેતો તમે આ નીકળ્યા નથી એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ આ પરંપરા આપણને મળી બસ હવે સતત અનુસંધાન રાખીએ મહારાજની કેટલી મોટી કૃપા કેટલી મોટી મહારાજની કૃપા ત્યારે મહારાજ આ વાત સરસ સમજાવે છે આ કોઈ પણ આપણને મહારાજે આપ્યું છે આપણે ધર્મની રક્ષા કરીએ ધર્મનું પાલન કરીએ અને આપણા દ્વારા બીજાને પણ આપણે સહાય કરીએ અને ધર્મના માર્ગે વાળીએ શ્રીજી મહારાજે સંતોને મોકલ્યા લોકોના વ્યસનો સંતોએ છોડાવ્યા સંતોને ખૂબ બાવાએ માર માર્યા બાવાના બધા વ્યસનો બંધ થઈ ગયા સંતોના કપડાં ખેંચી લીધા સંતોની ચોટલી ખેંચી લીધી ઢોર માર માર્યા લોહી લોહાણ કરી દીધા સંતોના વહામાં સોળો ઉપસી આવી અને આવા સંતોને જ્યારે માર્યા સંતો મહારાજ પાસે આવ્યા સાધુની આ દશા આ સ્થિતિ સાધુઓના લોહી નીતરતા વાહા ભગવાને જોયા મહારાજને ખરેખર દયાવી કીડી જેવા જીવને પણ દુખવે નહીં આવા ગરીબ સાધુઓને આવો ત્રાસ મહારાજના મુખમાંથી શબ્દ નીકળ્યા શ્રીમદ સત્સંગી જીવનમાં આપણા ઘણા બધા શાસ્ત્રોમાં લખ્યા છે વિદેશી ચિંતકો અને લેખકોએ પણ ઘણાએ આ વાત લખી છે ભગવાન શ્રીહરિના મુખમાંથી શબ્દો નીકળ્યા સંતો અમે સંકલ્પ કર્યો છે પશ્ચિમ દિશામાંથી વાયવ્ય ખૂણામાંથી વાલીનો દીકરો અંગદ હતો એ અંગતના વંશજો જે વાયવ્ય દિશામાં રહે છે ધોળું મોઢું છે લાંબુ શરીર છે ઉજળો વાન છે મૂછ કરતા નથી રાખતા નથી સોરી એવા એક વ્યક્તિ આ દેશમાં આવશે એ રાજા થશે અને એ રાજા દ્વારા સંતો તમારી બધાની જબરજસ્ત રક્ષા થશે એ મહારાજના સંકલ્પથી અંગ્રેજનું શાસન ગુજરાત સુધી પહોંચ્યું

પ્રામાણિકતા છે એને જે નથી એના ધર્મ દ્વારા એની પરંપરા દ્વારા એ લોકો કરે છે એને ખાલી એટલું સમજણ પડી કે સન્ડે બપોરના વાગ્યા સુધી વેઇટ કરવાની બસ તો સન્ડે બપોરના બાર વાગ્યા સુધી જો પાછા પીવે નહીં પછી ભલે જોડે પી લે પણ કહેવાનું શું ધર્મને જાણવો અતિ કઠણ છે શું ધર્મ છે परहित सरे स धर्म नहि भाये परहित सरे सध रम नहि भा पीडासमा नहि अधमाय परहित सरेसध रम नहि भा बीजा हित कर् એ સૌથી મોટો ધર્મ છે સાંભળજો બીજાનું હિત કરવું સૌથી મોટો ધર્મ છે અને બીજાને દંડ આપવો દુઃખ આપવું સૌથી મોટો અધર્મ છે તુલસીદાસજી મહારાજે લખ્યું મહાભારતના મોક્ષ ધર્મમાં પિતામ ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણની હાજરીમાં પાંડવોના પ્રશ્ન ઉત્તરના સંવાદમાં મહારાજને આ ગ્રંથ ખૂબ ગમતો આપણા ઘણા શાસ્ત્રોમાં વચનામૃતમાં પણ અતિ વાત થયાની પિતામાં ભીષ્મ કહે કેટલો દુષ્ટ સમાજ છે આપણે દુઃખ થાય હવે જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ સારી વસ્તુ કેવાય કે ના કહેવાય જન્માષ્ટમી કેટલો પવિત્ર પર્વ

બંગાળની અંદર બરાબર બાંગ્લાદેશમાં ઢાકામાં રોડ ઉપર લોહીની નદીઓ વહી આટલી આટલી જીવ હત્યા કરી લોકોએ શું ઈશ્વર માફ કરવાનો છે પછી એ એનો બદલો કેવી રીતે તમને મળશે વિચાર તો કરો આને ધર્મ કહેવાય કુરાને શરીફ કોઈ સારા પવિત્ર મુસ્લિમ બિરાદરીને તમે મળો ઈદ એ શું છે કુરબાની નો દિવસ છે પોતાની જાતને કુર્બાન કરવાનો દિવસ છે કેટલી પવિત્ર પરંપરા એમાં પણ છે સુફી સંતો એને બહુ સારી રીતે ઉજવે છે કારણ કે એક બે હું સારી રીતે જાણું છું કંડારીની બાજુનું કલ્લા નામનું ગામ ત્યાંના મુસ્લિમ સુફી સંત બાબા ગુરુકુલમાં પણ ઘણી વાર આવી ગયા છે મળવા જઈએ કેટલી લોકોની લાગણી ભાવના કેવી પવિત્ર હોય છે પણ આજે બોલી ન શકે જાહેરમાં આખો સમાજ એવો થઈ ગયો ક્યારે પણ કે બકરાને અમે એક બકરાનું ખેંચ્યું નથી બોલો કોઈને દંડ હત્યા શકે એટલે ધર્મને જાણવો અઘરો છે એ તો જ જાણી શકાય કોઈ સારા ધર્મ વાળા મહારાજ શબ્દો છે કેવી રીતે જાણી શકાય મહારાજના શબ્દો છે સારા ધર્મ વાળાનો સંગ થાય તો આપણે આ કથા સાંભળનારા બધા હરિભક્તો બહુ સારા છે બે ત્રણ દ્રષ્ટાંત આપી દઉં એક હરિભક્ત બે વર્ષ પછી ભેગા થયા સ્વામી બે વર્ષથી કથા સાંભળતો ઘણા સંતોના કડવા મીઠા અનુભવો એમ થાય કે આ સાધુઓ બોલનારા જ છે કે ખરેખર સાચા છે ખરેખર સારા છે બે વર્ષ સુધી કથા સાંભળી આજે તમને મળું છું નિષ્કામ સ્વામી પણ આ ઘટનાને જાણે એટલો બધો એ લોકોને ભાવ થયો આખા પરિવારને એટલો બધો ભાવ થયો હમણાં અમે વિચરણમાં ગયા એક હરિભક્ત કહેતા હતા કે સ્વામી અમે ક્યારેય ભાવ ન થયો અમારા ગામ આખાના ગુરુ હોવા છતાં હું ક્યારેય પગે નથી લાગ્યો જિંદગીમાં નથી લાગ્યો એને વાત કરી કથા સાંભળતા હશે આપણે કોઈની નિંદા ટીકા નથી કરવી પણ આ કથા સાંભળતા થયા આ સંતોના વર્તન વગેરેથી પરિચિત થયા ઘણા સમયથી કથા સાંભળે છે સેવા પણ મોકલે છે મંદિર આવ્યા નથી ક્યારે પણ મારે જે કેવું છે અમે ગયા ને કેટલા હૃદયથી ભાવથી કેતા હતા સ્વામી આજે મને એમ લાગે છે કે મને સંત મળ્યા જીવનમાં આજે મને એમ લાગે છે કોઈ સાચા સાધુ મળ્યા આજે મારા હૃદયમાં શાંતિ થાય છે મને હૃદયમાં ખેંચાણ થાય છે કે હું સંતોને પગે લાગુ સંતોની સેવા કરું સંતોને કઈક તન મન ધનથી અર્પણ કરું કુલ ગુરુ પ્રકારના જગભર માયા હે એ ગુરુ જગ તમે બહુ કહાય એ તાકા ભેદન પાયા હે ગુરુ ગુરુ કહત સંસારા એમ વાળા સાધુ નો સંઘ મળે ને ત્યારે સમજવું ધર્મને ઓળખી શકે ધર્મને સમજી શકે અને ધર્મને પાળી શકે ચાલો બહુ સરસ વાતો છે જે મહારાજની થોડી આપણે ઉતારથી લઈએ શ્રીજી મહારાજ કહે છે દરબાર મોક્ષકો અંકુર ઢ જા મનુષ્ય જાતે સમજના તાકો પશુ કે જાતે સમજના સો માણસ કોને કહેવાય વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હ્યુમન બિંગ બે પગ એને માણસ કહેવાય રાવણ ને કેટલા હતા તો બે પગ હતા બે પગ એ માણસની ઓળખાણ નથી નોટ આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન હિટલર ને લાદેન ને કેટલા પગ હતા આપણા કરતા સ્માર્ટ હતા બુદ્ધિમાન હતા સારું ભણેલા હતા અતિ ધન સમૃદ્ધિ વૈભવ હતો દુનિયાને રિમોટ કંટ્રોલથી નચાવનારા હતા આજે કોઈને સારી રીતે ઓળખે છે ઓળખે છે મનુ મોક્ષ કો અંકુર મનુષ્ય જાતે જેના હૃદયમાં મોક્ષનો અંકુર હોય તેને જ મનુષ્ય જાતિનો સમજવો મોક્ષ ખપ બિન મનુષ્ય એ જોવું પશુ કી જાતિ સમજ ના સૌ જેના હૃદયમાં મોક્ષનો ખપ નથી એને તો પશુની જાતિમાં ગણવો જોઈએ વિચારો તમે ઝાઝા કેવા છે પૂછડા વિનાના પશુ છે કોને મોક્ષ નું ખપ છે મંદિરમાં આવનારા કેટલા મોક્ષના ખફવાળા બોલો કોઈ દીકરા માટે મંદિરમાં આવે છે કોઈ સ્ટોર માટે મંદિરમાં આવે છે કોઈ સોશિયલ માટે મંદિરમાં આવે છે બરાબર કોઈ હેલો હવારીઓ કરવા માટે મંદિરમાં આવે છે એક ભાઈ રડતા રડતા કહેતા હતા સ્વામી હું તો થાકી જાઉં ઘરે શનિવારે આવે ને આ બધા મળે ને તો મને સારું લાગે લો મોક્ષનો ખપ જેના હૃદયમાં છે મેં તમને કહ્યું હતું ને તમે મંદિર આવો ક્યારેક આપણી જાતને પૂછી આપણા હૃદયમાં તાન હોવું જોઈએ આપણું કલ્યાણ કેવી રીતે થાય જોકે આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા ભક્તો એવા છે જેને ખરેખર હૃદયમાં એમ છે મારું કલ્યાણ કેમ થાય કેટલા બધા ભક્તો છે કેવી રીતે ઓળખાય એને માન ન મળે એને સન્માન ન મળે એને પાન ન મળે એને ખાન ન મળે આ ચાર વસ્તુ ન મળે તો પણ વાંધો ન આવે તો સમજવું એની ઈચ્છા માટે આવતો જ નહોતો એ કેના માટે આવતો હતો મોક્ષ માટે પાન બીડા માટે આવતો હોય તો અમારે પેલા નાના એક બે તાબરિયા છે ઉપર આવે કેના માટે આવે પાન માટે આવે તો મોટા તાબરિયા કેના માટે આવે માન માટે સ્વામી એમ કે આવો આવો ભગત ત્યાં તો ભગત એમ થાય કે આખી દુનિયા વારે બૈરાય કીધા આપો આવે તો હે આ સાધુ હારા ઘરકી રીતે બોલાવે છે લો દુઃખ વાત છે માન માટે સનપાન માટે ખાન માટે બરાબર બસ આના માટે જાજાજીઓ સત્સંગ કરે છે મોક્ષનો ખપ જેમાં છે એ મનુષ્ય છે હે રાજન તમારે કઈ મોક્ષનો ખપ રાખવો મીઠી ભાષામાં શ્રીજી મહારાજે કડવી દવા આપી દીધી રાજા આ હાથ જોડીને પૂજન કર્યું સન્માન કર્યું આ બધું બરાબર છે બહુ મારા વખાણ કર્યા તમે સંતોષ સારા એ બરાબર છે પણ સારા સારા કેટલા દિવસ હવે શું કરવું પડશે આ સાધુ મારા નહીં કરવું પડે દરબાર તમે એમ કહ્યું આ દાદા ખાચર કેવા સારા ભગત છે જન્મથી ક્યારે એને પાપ નથી કર્યા તમે દાદા ખાચરનો આટલો અહોભાવ રાખો છો પણ તમે આ પાપ તો છોડો તમે એમ કહો છો કે અમે અમારા કર્મ એવા ને અમારા અમે તો એવા અભાગી છીએ પણ કેટલા દિવસ અભાગી રહેવું છે ક્યારેક હવે સભાગી નથી થવું રાજન તમારે મોક્ષનો ખપ રાખવો આ સંતોને પૂજ્યા છે ને તેમને ક્યારેય ભૂલવા નહીં જાણે કે અજાણે હે રાજા આ સારો જોગ તમને મળ્યો છે તે ફરી ફરીને કોઈને મળતો નથી જુઓ સારા માણસને સંભાળવાથી પણ આપણે સારા બની શકીએ સારા માણસની જોડે રહેવાથી પણ આપણે સારા બની શકીએ સારા માણસને રોજ સાંભળવાથી પણ આપણે સારા બોલો તો ખરા થોડું સારા બની શકીએ આપણા લોયાધામ પરિવારમાં કેટલા બધા ભક્તોના ઇતિહાસ છે કેટલા બધા ભક્તો તમે જેટલા સાંભળો છો તમે બધા ઊંડા ઉતરો તમે ક્યાં કોઈ વ્યસનમાં કોઈ કુટેવમાં કોઈ ફેશનમાં કોઈ ફેલ બધા પડેલા હતા આપણે બધા મારાથી લો આવા મોટા પુરુષ પૂજ્યપાત ગુરુજી જેવા એકાંતિક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ મળ્યા એકાંતિક ધર્મે યુક્ત સંત મળ્યા અને એ સાધુના સંગથી એ સાગર જેવા દિલડા જેના ભાઈ કે દીન છલકાય જે કડીમાં કેવું સરસ લખ્યું થોડો વરસાદ પડે ને નાળા છલકાય જોયું છે ને વધારે વરસાદ પડે ને નદી પણ છલકાય પણ ગમે એવું વાવાઝોડું થાય ક્યારે દરિયો છલકાણો સાગર જેવા દિલડા જેના ભાઈ કે દિન છલકાય જાણે બીજાને અમૃત પાય સાચા સાધુ એમ ઓળખાય ઝેર પીને પણ લોકોને અમૃત આપી શકે આ છે સાગર જેવું જેનું હૃદય હોય ગમે એટલું માન થાય છતાં છલકાઈ નહીં ગમે એટલું અપમાન થાય છતાં પણ છલકાય નહીં સન્માન થાય તો ડોલવા ન લાગે અને અપમાન થાય તો બોલવા ન લાગે આજના માણસનું થોડું અપમાન થયું હોય ને તો પેલા સરપની પૂછડી ઉપર પગ મુકવા જેમ ફેડ માંડે ને એક શબ્દ તમે ને બોલી નાખી અપમાનમાં બોલે નહીં નહીં અને ડોલે આ ઓળખાણ છે કોઈ અપમાન કરી જાય ને એની આસપાસના મારી નાખો કાપી નાખો શ્રીજી મહારાજની વાત નથી આણંદમાં મહારાજની ઉપર કીચડ નાખ્યો ગાળો દીધી પથરા નાખ્યા આવું અપમાન જાહેરમાં કર્યું જોબન પગી ખાચર

એટલા ઢીલા પડી ગયા મહારાજ અમારા જેવા દરબારો અમારા શસ્ત્રો શું કામના તમારે માટે કામ ન લાગ્યા તમારી સેવા માટે નવો પ્રાણ મહારાજ કહે દરબારો આજે આપણે સાચો વિજય કર્યો છે તમને ખબર છે આપણે જીત્યા છીએ દુઃખ છે નું આનંદ હોવો જોઈએ આવું કોણ બોલી શકે અજયભાઈ કોણ બોલી શકે બોલો તો ખરા આણંદની બજારમાં જાહેરમાં અપમાન હા કેવું અપમાન મહારાજે એમ કહે દરબારો આપણે જીત્યા છીએ આ દુઃખ છે નું સાચો વિજય આજે આપણે કર્યો છે કોઈ માને કોઈ માને બોલો નાની નાની વાતે સમાજને પ્રજાને નિર્દોષ માણસોને માથા કાપવા માટે ઉશ્કેરવામાં આવે અને નિર્દોષ માણસો નાળિયેર ફૂટે એમ આજે મરી રહ્યા છે ચારે બાજુ ધર્મના નામે આતંકવાદ શું છે એટલા માટે કહું છું ધર્મને ઓળખવો એ જ અઘરી વાત છે સારા સંતના સંગમાં રહીએ તો ઓળખાય સાગર જેવા દિલડા જેના અપમાન થાય બોલે નહીં સન્માન થાય તો ડોલે નહીં સુખ પડે છલકાઈ ન જાય દુઃખ પડે ડગી ન જાય આવું સાગર જેવું જેનું હૃદય હોય અમૃત ઝેર પીધા પછી પણ જેની વાણીમાં તો સતત અમૃત હોય મુક્તાનંદ સ્વામીનું જીવન આવું છે આપણે હમણાં શનિવારના સમયમાં મુક્તાનંદ સ્વામીના જીવન વિશે થોડું સાંભળું હું બધા હરિભક્તોને ફરી વિનંતી કરું છું આ તો હું કથા કરું છું પણ મને ઘણીવાર દુઃખ થાય કે સંતોની કથા તમે સાંભળો છો ગુરુજીની થોડી કથા સાંભળજો બધા કથા સાંભળનારા ભક્તોને મારી નાની વિનંતી સત્સંગની મા મુક્તાનંદ સ્વામી આ વિષય ઉપર પૂજ્ય ગુરુજીએ કથા કરી છે એકવાર સાંભળજો મુક્તાનંદ સ્વામી એટલે કેવું વ્યક્તિત્વ મુક્તાનંદ સ્વામી એટલે કેવા સંત સ્વામી માટે એવું કહેવાયું વડતાલની સત્ય ઘટના છે કોઈ માર માર કરતો આવતો હોય ને તો મુક્તાનંદ સ્વામી પાસે આવે ને તો સ્વામીના વ્યક્તિત્વથી એટલો ટાઢો પડી જાય હાર પહેરાવી દે બોલો વડતાલમાં બાવાની જમાત ચીપિયાઓ ભાલાઓ તલવારો લઈને આવી છે મારવા માટે શ્રીજી મહારાજને અને કહેવાય છે મહારાજને એક બાજુ જતું રહેવું પડ્યું બીજા સંતો બધા ખસી ગયા હવે કોને આગળ મોકલવા કોણ શાંત કર્યા પરિસ્થિતિ અને કહેવાય છે કે એ સમયમાં મુક્તાનંદ સ્વામીને મોકલ્યા પરિસ્થિતિ શાંત કરવા માટે સ્વામી ગયા આમ બે મિનિટમાં બધું એવું ટાઢું કરી દીધું પેલા બાવા મારો મારો કરતા હતા નહીં તો હાર પહેરાવા મળ્યા બોલો મોન્ટુ ભગત આપણા ગુરુજી પૂજ્યપાત ગુરુજી ઘણી વાર વાત કરે છે ખબર છે ને મુંબઈમાં એ ઉત્સવ હતો એ ઉત્સવમાં એકાદ શબ્દ બોલાઈ ગયો બહુ મોટી કથા હતી બહુ મોટા વક્તા હતા હું નામ નથી બોલતો એક શબ્દ એવો બોલાઈ ગયો જેનાથી બીજા ધર્મવાળાને એટલું બધું દુઃખ થયું કોણ સ્વામિનારાયણ વાળા તોડી નાખો મંડપ ઉખાડી નાખો બધું ફેંકી દો આ લોકોનું એટલા બધા માણસોનું જુલુસ લઈને એક બહુ નામાંકિત વ્યક્તિ નામ દઉં તો બધા ઓળખ્યા આ કથાવાળા એટલા મોટા વ્યક્તિ એટલા મોટા સમાજને લઈને મંડપ તોડી નાખો બધાને ફેંકી દો કોણ સામે આવે જોઈ લે મારો કાકો કરતા કરતા તૈયાર કોણ શાંત પાડે બધાના કપડા ઢીલા થઈ ગયા આવી પરિસ્થિતિ સર્જાણી મંડપ તો ઠીક કથા તો ઠીક એ તો બંધ થાય પણ આ લોકો ઉગ્ર બનશે તો શું શું કરી નાખશે દાદા ગુરુજી મુંબઈના મહંત ગુરુજીની સ્ટાઇલ ખબર છે નામ ખેસ નાખે

કેવાય છે પેલા લોકો એટલા બધા દંગ થઈ ગયા સ્તબ્ધ બની ગયા દાદા ગુરુજીના ચરણોમાં પડી ગયા મારવા એવા માફી પાછા વળ્યા તમે વિચારવા કેવા સંતો આજે તો પાણીમાં ભડકા કરે નટુ દાદા ક્યાં પાણીમાં ભડકા કરે છે હિમાલયમાં લોકોને ગરમી લાગે છે બોલો હવે મોકલવા ક્યાં પછી ક્યાં મોકલવા હિમાલયમાં લોકોને ગરમી લાગે છે એને પછી ક્યાં મોકલવા બધું ભગવાનનું સુખ આપેલું હોય બધું સુખ આપેલું હોય તો એ મનથી એટલા બધા ત્રાહિત હોય એવી વાતો કરતા હિમાલયમાં ગરમી થાય છે મોકલવો આવે પાણીમાં ભડકા કરે છે તો એ કરશે શું સ્વભાવ માણસને એવા પડી ગયા છે માટે આપણે આ બહુ સરસ મહારાજની વાત છે જુઓ કેવી સરસ હે રાજા રાજપાટ અને કરોડની કિંમતનો તમારો ધનભંડાર છે એના કરતા સંતરૂપી ધન અખૂટ છે અપાર છે તે ધન તમને અત્યારે મળ્યું છે એને જતન કરીને સાચવજો ધન અતિશય દુર્લભ હોય તેને જતન કરીને જાળવવું પડે જતન કર્યા વિના તે રહે નહીં હવે મહારાજ એક વાર્તા કહે છે વાર્તા એટલે દ્રષ્ટાંત એના વિના સિદ્ધાંત જલ્દી સ્પષ્ટ ન થાય એક કંગાળ માણસ હતો તે અતિ આંધળો હતો કોઈ સાહુકારે તેના ઉપર અતિશય દયા કરીને એક કિંમતી હીરો આપ્યો પછી તે આંધળા માણસને અતિ દયા કર હીરા તાકુ ઓર અંધ એક આંધળા ઉપર સાહુકારે દયા કરી અને શું આપ્યું આંધળાને પાછો બીજો સલાહકાર આંધળો મળ્યો આંધળાને કેવા મળે એ બીજો આંધળો મળ્યો એને કીધું મને જવાબ આપ્યો છે હવે આ તો હોય બધા એ આંધળો હતો હવે આને ઉચકીને ક્યાં ફેર્યા કરવાનું ખોટિયા ઉપાધિ નહીં લેવાની આવું લોકો કેટલા આપી જાય આમ ગમે તેમ વાત કરીને તે આંધળા માણસને તેના જેવો બીજો મલિન વૃત્તિ વાળો આંધળો મળ્યો તેણે આંધળાને કહીને હીરાને વાવમાં નખાવી દીધો તેથી તે આંધળો કંગાળનો કંગાળ જ રહ્યો મહારાજે શું કીધું રાજાને કે પાંચ મિનિટનો અમારો સંઘ કર્યો છે હવે ફરી પાછા કોઈ કેવા મળશે ને કોણ આવ્યા હતા સ્વામિનારાયણ શું કીધું અમારી આ બધી વાતો ઉપર તમે કરી પૂજા ને ભક્તિ ઉપર એક મિનિટમાં શું કરશે સાવધાન કરે છે મહારાજ એક એક વાતે રાજા આ સંઘને ભૂલશો નહીં આ ને ભૂલશો નહીં તમે રાજા છો સત્ય ને અસત્યનું જ્ઞાન હોવું જોઈએ તમારો ધર્મ છે ધર્મને ઓળખો ને ઓળખવું અઘરું છે રાજન એ તો સારા ધર્મવાળા મળે ને તો જ ઓળખાય આજે તમને જ્ઞાન થયું છે પણ હવે પેલા આંધળા ને રતન મળ્યું અને બીજો આંધળો મળ્યો પાછો તો શું થાય અંધેન યથા નિયમાના અંધા આપણા ઉપનિષદોમાં દ્રષ્ટાંત આપ્યું એટલે બુદ્ધિમાન મનુષ્ય આંધળાની જેમ ન વર્તવું આવું કહીને ભગવાન શ્રી ચાલ્યા ઠાકોર સાહેબ શ્રીના ચરણોમાં પડ્યા વિનય ભર્યા વચન કહેવા લાગ્યા મોક્ષના માર્ગમાં અમે તો બાળક છીએ એટલા માટે આપ અમારી સારી સંભાળ રાખજો વારંવાર અહીં થઈને ચાલજો તમારે પણ આટલું ભૂલવું નહીં શ્રી હરિ લીંબડીના ઠાકોર સાહેબ હરિસિંહજીના ઉપર રાજી થઈને ત્યાંથી ઉઠ્યા અને હાથથી ઉપર બેઠા સવારી તો ચાલુ હતી નજી રાજ દરબારની જે રાણીઓ હતી તેમણે ઘણા જ ભાવથી રાજમહેલના ગોખમાં બેસી ઓજલમાં રહીને શ્રીહરિની મનોહર મૂર્તિના દર્શન કરીને તે મૂર્તિને હૃદયમાં ધારી લીધી અને મનથી જ તેની પૂજા કરી મોતીના થાળ ભરી ભરીને શ્રીહરિને વધાવ્યા જેના હૃદયમાં જેટલો ભાવ હતો તે પ્રમાણે શ્રીહરિને તેમણે પૂજ્યા શ્રીહરિ જ્યાં ઉતારાનું નક્કી કર્યું હતું ત્યાં આવ્યા ઘણા તંબુ ઊભા કર્યા હતા શ્રીહરી માટેનો તંબુ ઘણો ઊંચો હતો એક હજાર થાંભલા તે ચંદની ઘણી શોભતી હતી શ્રીહરિ હાથી ઉપરથી ઉતર્યા જ્યાં બેઠક બનાવી હતી ત્યાં પધાર્યા શ્રીહરિ આવીને ત્યાં બેઠા ત્યારે ત્યાં બધા જ સંતોની સભા ભરાણી તે પ્રદેશના જેટલા હરિભક્તો હતા તે પણ આવીને ત્યાં બેઠા સહુ દરબારો પણ ઉતારો કરીને ત્યાં આવ્યા એટલે શ્રીહરિની પાસે તેમને બેસાડ્યા લીંબડી ગામના જે હરિભક્તો નરભેરામ આચાર્ય અને રણછોડ સોની વગેરે બાઈ ભાઈ સહુએ મળીને બ્રાહ્મણની પાસે રસોઈ બનાવડાવી તે રસોઈ જ્યારે તૈયાર થઈ ત્યારે વરણી શ્રીહરિને બોલાવવા માટે આવ્યા પરમ દયાળુ શ્રીહરી વર્ણિને આભૂષણો પહેર્યા ડેરા ઉતારી નાખ્યા સુખદાયક એક સુંદર પહેરી લીધું અને કૃપાળુએ લાલ રંગનું જરિયાની કોરવાળું રેશમી વસ્ત્ર મસ્તકે ઓઢી લીધું કંઠમાં બે શેરવાળી મોતીની માળા પહેરી શ્રીહરી રૂપાળ લાગતા હતા ચરણોમાં ચાખડીઓને ઝાંઝર પહેરીને મતવાલા શ્રીહરી જમવા માટે ચાલ્યા આપણા મહારાજે જો આજે સાફો બાંધ્યો તો જોયો ને તમે આપણે તો ભાગ્યશાળી આવા મહારાજ આવા સંતો આવા ભક્તો જે જગ્યાએ રસોઈ બનાવી હતી શ્રીહરી ત્યાં પધાર્યા સોનાનો વિચિત્ર બાજોટ હતો તેના ઉપર બેઠા ગરમ જળથી નાહ્યા રૂમાલથી શરીર લૂછ્યું ફરી પિત્બર પહેરી લીધું શ્રીહરીનું વિશાળ લાટ ઝળકતું હતું સ્વચ્છ જગ્યા જોઈને મૂકેલા બીજા બાજોટ ઉપર શ્રીહરી બેઠા પછી વરણી થાળ ભરી ભરીને ભોજન લાવ્યા દૂધપાક કંસાર પૂરી પાપડ ભજ્યા સુંદર વડા ઘીમાં સરસ રીતે તળેલા રીંગણાનું શાક એ બધું ઘનશ્યામ શ્રીહરિ જમ્યા તે પછી ત્યાંથી ચાલવા માટે તૈયાર થયા સંતો બધા જમી રહે તે પછી ખારવા ગામ જવાનું હતું લીંબડી ગામના હરિભક્તો એ આવીને શ્રીહરિની બહુ પ્રાર્થના કરી મહારાજ શું જવાબ આપે છે સાંભળજો પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કોઈક આપણને પણ કરે અમે તો શ્રી કૃષ્ણ ભગવાનની ઈચ્છા હોય તેમ કરીએ છીએ આમ ભગવાન શ્રીહરીએ કહ્યું અને ઘણી બીજી હિતની વાત કરી ત્યારે હરિભક્તો કઈ બોલ્યા નહીં સારું મહારાજ તમારી જેમ ઈચ્છા શ્રીહરિ શ્રીહરિની જેમ મરજી હોય તેમ આપણે કરવું શ્રીહરીએ જમીને હાથ ધોયા પછી રૂમાલથી લૂછ્યા તજનો મુખવાસ લીધો સંતોને જમાડવાનો સંકલ્પ કર્યો સંતોને દરબારોને જમવા બોલાવ્યા એટલે તેઓ બધા સાંભળીને તરત તરત જ આવ્યા આવ્યા ત્યારે સહુની પંગત થઈ અને ધર્મના દુલારા પીરસવા માટે ઉઠ્યા સહુએ જ્યાં સુધી ભોજન કર્યું ત્યાં સુધી શ્રીરે પ્રેમથી પીરસ્યું ગામના જે હરિભક્તો હતા તેમને પણ બોલાવીને શ્રીહરિ રાજી કર્યા જેમને જેવો પ્રસાદ ખપતો હતો તેમને તેવો પ્રસાદ શ્રીહરિએ જમાડ્યો સંતો જ્યારે જમી રહ્યા ત્યારે શ્રીહરિએ હાથ ધોયા શ્રીહરિ પોતાના તંબુમાં આવ્યા જે વસ્ત્રને આભૂષણ ઉતારી ઉતારી નાખ્યા હતા તે બધા ફરી પહેરી લીધા તે પછી શ્રીહરિનો જે સભા મંડપ હતો ત્યાં આવીને બિરાજમાન થયા સંતો તે સમયની અલૌકિક શોભા તરફ ગઈ હતી અપાર હરિભક્તો વિવિધ પ્રકારની પૂજા લઈને શ્રીહરિની પૂજા કરવા માટે આવ્યા જેને જેવો ભાવ હતો તેણે તે રીતે શ્રીહરિની પૂજા કરી શ્રીહરીએ પણ હરિભક્તોને પ્રેમ પ્રેમી જાણીને તેવું સુખ આપ્યું તે સમયે વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા ચારે બાજુ ઉત્સવનું વાતાવરણ પ્રસરેલું હતું કેસરી ચંદન ફૂલના હારોથી શ્રીહરિની મૂર્તિ નું રૂપ અતિ અદ્ભુત જણાતું હતું તે પ્રમાણે જ સૌએ બધા સંતોને પણ ઘણા જ પ્રેમથી પૂજ્યા બધા દરબારોને પૂજ્યા પછી શ્રીહરિની આરતી કરી સહુ ભક્તોએ તે વખતે સ્તુતિ કરીને પ્રાર્થના કરી હે પ્રભુ આપ અપાર કરુણા કરીને આવી શોભાની સાથે અમને અંત સમયે તેડવા આવજો સ્તુતિ કેન તે વાર એ શોભા કરી કે તું સ્તુતિ કે નતે શોભ કરુમ કરુણ કરી કે અપાર અંત સમય અવના તબે કરુણ કરી કે અપાર અંત આવના તબે અંત સમય અવના તબે આવી રીતે હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ચતુર્થ પૂર્વમાં શ્રીહરિએ રાજાને સંતોનો મહિમા કહ્યો થાળ જમ્યા અને સહુને જમાડ્યા એ નામે ત્યાં તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની